જ્ઞાનસભર બનવાની અને બનાવવાની સફળ યાત્રા એટલે વધુ એક છ અક્ષરનું નામ એટલે સલીમ સોમાણી. સ એટલે સરળ, સુમધુર, સર્વે સાહિત્યના રસોથી ભરપૂર. લી એટલે લિજ્જતદાર અને લય માધુર્ય સાથેની વાત. મ એટલે માહિતી અને મનોરંજનની મધુશાળા. સો એટલે 100 બુક સેશન્સના આધિપતિ. માં એટલે માર્ગદર્શનના મહેતાબ. ણી એટલે 100% અણીશુદ્ધ સાહિત્યના માલમી. આપે જે સાહિત્ય ખેડાણ કર્યું અને કરાવ્યું એના માટે એક જ શબ્દ કહી શકાય, અદ્ભુત, લાજવાબ. જ્યારે સોમા બુક સેશન્સની વાત સાંભળી તો ખૂબ આનંદ અનુભવાય છે. આપના પ્રિય પુસ્તકો, પ્રિય લેખકો જેમાં રોબિન શર્મા, પોલો કોયલો, સુધામૂર્તિ કે ધ્રુવ ભટ્ટ, કેટકેટલા સાહિત્યકારોના નામ લો. દરેક સેશન્સ વખતે હંમેશા નવીનતમ વાતો સાંભળવાની અને સાંભળ્યા પછી અન્ય મિત્રોને કહેવાની પણ ખૂબ મજા આવે. નવ રસોનું મધુર સાહિત્યનું સરોવર છો આપ. જીવનના હરેક તબક્કે ક્યાંક ને ક્યાંક આપની આ બુક સેશન્સની વાત લાગુ પડતી જ હોય. દુનિયાના સાતેય ખંડોની વાત આપની પાસે હોય, તેથી જ તો આપની પાસે બેસીએ તો વિશ્વ પ્રવાસી બની ગયાનો અહેસાસ થાય. દરેક પ્રકારની વાત આપની પાસેથી મળે, જેમાં આધ્યાત્મિક હોય કે માર્મિક હોય, વૈદિક હોય કે પરંપરાગત વારસાની વાત હોય, સાથે સાથે જ્ઞાન વિજ્ઞાન કેમ ભૂલાય. પર્યાવરણ વિશે 5 મિનિટ તો હું ક્યારેય નહીં ભૂલું. પ્રિયજન હોય કે પ્રિય યુવાન શ્રેણી હોય, વાત હંમેશા સાંભળવી ગમે. આમ તો આપના દરેક બુક સેશનમાં હાજર નથી રહી શકાય, એવું તેને કમનસીબી જ કહી શકાય. ગુમાવ્યાનો શોક ન કરતા જ્યારે જ્યારે જે જે સેશનમાં જ્ઞાન મેળવ્યાનો આનંદ આજે પણ અવિરત મળે છે. આપના તમામ સેશન્સની વાતો વાગોળવી ખૂબ ગમે. ગાગરમાં સાગર ભરી આપે આપના આ બુક સેશન્સમાં વધુ કહેવું હોય તો કહી શકાય. ખલકત નથી ખાલી, ભરપૂરતા છે ભરી. શરત સાવ સાદી, નિરખો સભર થઈને. દરેક સેશનમાં નવી જિંદગી કે નવો જન્મ કે કંઈક નવો અલગ જ પ્રાણ મળે. દરેક બુક કંઈક નવી દિશા આપે અને એટલે જ કહેવાનું મન થાય કે આપ સાહિત્યનું શુદ્ધ નિર્મળ વહેતું ઝરણું છો અને અમે આ ઝરણાનું આચમન સદાય કરતા રહીએ અને મનની મલિનતા દૂર કરતા રહીએ અને આપની જેમ એનરિચ થતા રહીએ. સાહિત્યની સદી યાત્રા બદલ ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ, શુભકામનાઓ. ચૈતન્ય પ્રકાશના નમસ્કાર.